અને સમાચારમાં હવે વાત મહંત હરિહરાનંદની। વડોદરામાં હરિહરાનંદ ભારતી બાપુ અંગે તપાસનો દોર। વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં હરિહરાનંદ ભારતી બાપુની પૂછપરછ। પૂછપરછ બાદ તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયા છે। લાપતા થયેલા હરિહરાનંદ સ્વામી મહારાષ્ટ્રના નાસિકથી મળ્યા હતા। વડોદરા પોલીસ લાપતા થવા અંગે કરી રહી છે તપાસ। આશ્રમના અનુયાયીઓ એમના શિષ્યોને એક અપીલ પણ કરવામાં આવેલી કે જે આ બાપુ કપુરાઈથી સુરત તરફ ગયેલા ચાલતા એવું જાણવા મળ્યું, તો સુરત મહારાષ્ટ્ર એ તરફના એમના જે અનુયાયીઓ હોય તે પણ પોતાની રીતે ત્યાં શોધખોળ કરે। આજ દરમિયાન નીચા કરો લોકો બધા મોઢા ઉપર જતા હતા। એ નાસિક પાસેના જવાહર રોડ પર એક બસ સ્ટેન્ડ હતું, ત્યાં તે હમણાં એક અનુયાયીને મળી આવે છે અને ત્યાંથી પછી એ અનુયાયી અત્રે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે બાપુને લઈને આવેલ છે। જ્યાં ગુમ થયા હતા ત્યાંથી મળે આવેલ છે અને બાપુ સુરક્ષિત છે, અમને આનંદ છે। અને જે પોલીસની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અમારા જે સેવકો છે બધાની મદદથી બાપુ મળી આવેલ છે। આ ધર્મેશભાઈ અમારા જે ટ્રસ્ટી છે એમને પણ ખૂબ મદદ કરી, ખૂબ હરેકની, અને આપ સૌનો આભાર છે કે આપ સૌ જે સત્ય છે એ રીતે આપ સપોર્ટ કરો। અને બસ જય ગિરનારી, મને જેટલી ખબર છે અમારા સ્વામીજી જેમ ગયા હતા એમ હેમ ખેમ પાછા આવી ગયા છે। એમને અત્યારે કોઈ તકલીફ નથી, માનસિક તકલીફ થઈ છે, આટલા દિવસથી એમને ખાધું પીધું નથી એટલે એમની તબિયત થોડી લથડેલી છે। એના કારણ સર અત્યારે કોઈ જવાબ આપવા અમે રાજી નથી। બાકીના સવાલોને જવાબો બાપુ આપશે। તમે અમને ખૂબ મહેનત કરી છે, સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ, ઉપરના અધિકારીઓ, ગૃહમંત્રી બધાએ ખૂબ મહેનત કરી છે અને ખૂબ મહેનત કર્યા બાદ અહીં આપે બાપુ હાજર થશે એટલે જવાબ આપશે। આ તરફ હરિહરાનંદ ભારતી બાપુ તો મળી આવ્યા છે, પરંતુ હવે સંતોની માંગ ઉઠી છે કે નર્મદાના ઘાટે આવેલા આશ્રમના સંતોએ માંગ કરી કે હરિહરાનંદજી તમામ આશ્રમનું સંચાલન કરે। ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામે નર્મદા કિનારે સંત મહામંડલેશ્વર ભારતી બાપુનો આશ્રમ આવેલો છે। ભારતી બાપુના જૂનાગઢ, સરખેજ સહિત ઘણી જગ્યાએ જમીનો અને સંપત્તિ છે। મિલકત કે દ્વારા બાપુ કો ટોર્ચર કિયા હૈ બહુત। 815 કરોડ કા મિલકત પ્રોપર્ટી હૈ વો સબ હડપને કા સોચા હૈ। કોણ કોણ ટોર્ચર કર રહા થા, કોણ હૈ વો? વો મેરે ગુરુભાઈ હૈ, ઋષિ ભારતી। ઉસને સબ બાપુ કા ઉપર પ્રેશર ડાલા ઓર સબ ગુંડે કો ભી કે બાપુ કે ઉપર પ્રેશર ડલવાયા। એસા થોડી કરને કા હૈ સાધુ સંત કે ઉપર, ઓ ગુરુ કે ઉપર એસા અત્યાચાર કર દિયા। હરિહરાનંદ ભારતી બાપુના ગુમ થવા અંગે સૌથી મોટો ખુલાસો ન્યૂઝ 18 ગુજરાતી પર સરખેજ ભારતી આશ્રમના વિલની કોપી છે। સરખેજ ભારતી આશ્રમના વિલની કોપીમાં મોટા ખુલાસા થયા છે। મહામંડલેશ્વર ભારતી બાપુએ બ્રહ્મલીન થયા પહેલા કર્યું હતું વિલ। વિલમાં ભારતી બાપુએ ગાદીપતિ માટે ઈચ્છા વ્યક્ત કરી હતી। તો હરિહરાનંદ ભારતી બાપુની ભાળ મળી છે, પરંતુ રહસ્ય હજુ પણ અકબંધ છે। પોતાની પર આક્ષેપોને મહામંડલેશ્વર ઋષિ ભારતીએ નકાર્યા છે। અગાઉ સંપત્તિ વિવાદ અંગે ઋષિ ભારતી પર થયા હતા આક્ષેપ। ન્યૂઝ 18 પર ઋષિ ભારતી બાપુએ કર્યો મોટો દાવો, મારો વાક હશે તો હું આશ્રમ છોડીને ચાલ્યો જઈશ। સરખેજના આશ્રમની જમીન વિવાદમાં પણ નવો ફણગો ફૂટ્યો, ખોટું બિલ બનાવ્યું હોવાનો આક્ષેપ પર બોલ્યા છે ઋષિ ભારતી બાપુ। ભારતી બાપુએ 2010માં આશ્રમ મારા નામે કર્યો હતો તેવી પણ વાત ઋષિ ભારતી બાપુએ કરી છે, અને બાદમાં 2019માં આશ્રમની બીજું એક વિલ બનાવવામાં આવી હતી। ઋષિ ભારતી બાપુનું કહેવું છે કે બીજા વિલમાં પણ મારા નામનો ઉલ્લેખ છે, એ મેટર સબ જ્યુડિશિયલ છે, હાલમાં કોર્ટમાં નિર્ણયની રાહ આશ્રમ સંચાલકો જોઈ રહ્યા છે। એકવીસમાં વિલના હું મારા હાથમાં આવ્યું, હવે એ વિલ તો હું તો બનાવનાર છું નહીં, અને બાપુને જે વકીલની સાથે મળીને બનાવ્યું છે તો બાપુને ખ્યાલ હોય એ સાચું છે કે ખોટું છે એ તો કોર્ટ સાબિત કરશે। કોર્ટ જ્યારે સાબિત કરે પહેલો ખોટું છે તો અમે આશ્રમ છોડીને જતા રહીશું અને જ્યાં ભગવાન આશરો આપશે ત્યાં રહીશું। કોઈ પણ મેં શબ્દ એવો બોલ્યો હોય અથવા તો એને એવી ધાક ધમકી આપી હોય એવું તો અત્યાર સુધી હું ફોન પણ એની સાથે નથી થયો।
છેલ્લો શિવરાત્રી પછી એક વખત મેં ફોન કર્યો તો બાપુ સામે આવો બેસો અને રસ્તો નીકળીએ, કારણ કે મારો ટાઈમ વેસ્ટ જાય છે, એનર્જી ખોટી બગડે છે, આશ્રમના કાર્યોમાં લાગીએ, ધર્મના કાર્યોમાં લાગીએ અને પછી તો એ પણ ફોન મારો રિસીવ નથી થયો. બરાબર, તો હું કોઈથી રૂબરૂ મળ્યો નથી, ફોન એને કર્યો નથી, તો હું ટાર્ગેટ કેમ બનાવવામાં આવી રહ્યો છું? એ વસ્તુ મને યોગ્ય નથી લાગતી. સરખેજ ભારતીય આશ્રમના સંત યદુનંદ સ્વામીનું મોટું નિવેદન હરિહરાનંદ બાપુને ધાકધમકીઓ આપવામાં આવતી હતી. ઋષિ બાપુ સાથે સમાધાન કરવા દબાણ થતું હતું. હા, રાજકારણમાં પ્રેશર છે, ગુંડે માહોલી છે અને ગેંગસ્ટર છે અને બધું ને બાપુને પ્રેશર કરે છે. બાપુને કંટાળ થઈ ગયો અને 5 દિવસ પહેલે એને જૂનાગઢ આશ્રમમાં 4-5 લોકો આવે અને બાપુને ધમકાવે તો પછી બાપુ માનસિક ત્રાસી અને કંટાળ થઈ ગયો એટલે બાપુને ગુમ થઈ ગયો. રાજકારણમાંથી પણ કોઈ પ્રેશર આવી રહ્યું? હા, રાજકારણમાં પ્રેશર આવે છે ને. કોણ આપતું હતું? આને સમાધાન કરી લો એમ કહે છે. એટલે કોણ આપતું હતું સમાધાન કહેવા માટે? કોઈ અને પૂછો, જો ધમકાય ને જો માણસ છે ને ધમકાય, એક દો ધારાસભ્ય છે અને બાપુનો ધમકાય. ધારાસભ્ય સમાધાન કરી લો, પૂછ સમાધાન કરી લો એમ કહે છે. અને આશ્રમે લખી દો એને સમાધાન શું છે. અને સમાધાન તો બાપુના મોટા બાપુના ઉત્તરાધિકારી હરિયાનંદ ભારતી બાપુ છે. આનો બધો વ્યવસ્થા હરિયાનંદ ભારતી બાપુ. અને એ લોકો કહે છે કે અને આશ્રમ લખી દો. એક વર્ષની બધો આશ્રમ ની મોટી રકમ ગલત ઇસ્તેમાલ થઈ ગયો, બધો રકમ એક સાલ. ઉનાવ ભાજપના સાંસદ સાક્ષી મહારાજે આજરોજ રાજકોટની મુલાકાતે છે, ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં આશ્રમની સંપત્તિને લઈ ચાલતા વિવાદને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો. નિવેદન આપતા સાક્ષી મહારાજે જણાવ્યું હતું કે અમુક તત્વોના હાથમાં આશ્રમ આવી જાય છે ત્યારે આ પ્રકારના દુર્ભાગ્યપૂર્ણ બનાવ બને છે. બહુ ગલત હૈ, નહીં હોના ચાહીએ, ઓર યે દુર્ભાગ્ય હૈ કે બડે બડે મઠો મેં સંપત્તિ વિવાદ હૈ. પર દો તરહ કે વિવાદ હૈ, એક વિવાદ હૈ કે પરંપરા કો બચાને કે લિયે એક લડાઈ લડી જા રહી હૈ, એક હૈ કે હડપને કે લિયે. તો હડપને વાળી જો નીતિ હૈ ઉસકે લિયે તો હમારે યોગીજી કા બુલડોઝર કામ કર રહા હૈ બહોત અચ્છા. તો આખી જે ઘટનાક્રમ છે તેને લઈને સાક્ષી મહારાજ તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે. તેઓ ખુદ સાંસદ પણ છે. તેઓનું કહેવું છે કે ઘણી વખત એવા ખોટા તત્વોના હાથમાં આવી જતી હોય છે આખી આશ્રમની ભાગદોડ કે જેના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. છતાં પણ જે રીતે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈને તેઓ સંતુષ્ટ હોવાની વાત કરી ચૂક્યા છે. હરિહરાનંદ ભારતી બાપુ જૂનાગઢ જવા રવાના થયા છે. જૂનાગઢના ભારતીય આશ્રમ પહોંચશે. ભારતી બાપુ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ બાદ જૂનાગઢ જવા રવાના થયા હોવાની જાણકારી મળી રહી છે. તો સૌથી વધારે મહત્વના અને મોટા સમાચાર, તેઓની પૂછપરછ ચાલી રહી હતી અને પૂછપરછ બાદ હવે તેઓને જૂનાગઢ આશ્રમ ખાતે રવાના કરવામાં આવ્યા હોવાની પણ જાણકારી છે. જૂનાગઢ ભારતીય આશ્રમ પહોંચ્યો ભારતી બાપુ ટૂંક સમયમાં. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ પૂછપરછ બાદ જૂનાગઢ જવા રવાના થઈ છે. આ સમયના દ્રશ્યો કે જ્યારે બાપુ રવાના થયા છે આશ્રમમાં જઈ અને થોડો સમય ત્યાં આગળ વિતાવશે તેવી જાણકારી આપવામાં આવી છે. જે રીતે અન્ય સાધુ ભાઈઓ કહી રહ્યા હતા તેવી રીતે જ સૌથી વધારે મહત્વની વાત છે કે તેઓને મેન્ટલી પ્રેશર કરવામાં આવ્યું છે. બાપુને અહીંયા પ્રોસેસ પત્યા બાદ અમે અહીંથી સીધા એમને જૂનાગઢ એમની ગાદી ત્યાં લઈ જવાના છે, ભવનાથમાં ભારતીય આશ્રમમાં. બરાબર છે, એમની તબિયત થોડી સારી છે એટલે અહીંથી સીધા અમે ત્યાં લઈ જઈએ. રસ્તામાં કંઈક એવું લાગશે તો અમે એમની મેડિકલ ટ્રીટમેન્ટ કરાવશું, બાકી અહીંથી સીધા અમે ભારતીય આશ્રમ જૂનાગઢ અમે લઈ જઈએ છીએ એમની ગાદીએ. સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.